સૌથી પહેલા આ સૂત્ર જેમના થી પ્રાપ્ત થયું છે અર્થથી, એ પરમ પિતા ચરમ તીર્થપતિ દેવાધિદેવ પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કી જય. ચૌદ પૂર્વધર દ્વાદશાંગી, વર્તમાન કાળમાં જેમની દ્વાદશાંગીમાંથી 11 અંગો આપણે ભણી રહ્યા છીએ, અમે ભણી રહ્યા છીએ, એના રચયિતા પંચમ ગણધર સુધર્મા સ્વામી મહારાજ કી જય. પાઠ પરંપરાની અંદર થઈ ગયેલા અનેક અનેક આચાર્ય ભગવંતો, એ તમામ ગુરુ ભગવંતો કી જય. આના મૂળ રચયિતા 1444 ગ્રંથના રચયિતા સુરી પુરંદર આચાર્ય ભગવાન હરિભદ્ર સુરી મહારાજ કી જય. અને આના ઉપર સરસ મજાનું ટિપ્પણ કરનાર હતા આચાર્ય દેવ મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ, એ મુનિચંદ્ર સુરી મહારાજ કી જય. અને જેને ગુજરાતીની અંદર આવું અદભુત વિવેચન કરી દીધું એવા અમારા પરમ ઉપકારી દાદા ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ. અને આ ગ્રંથના આધારે જેમણે એક સુંદર મજાનું પુસ્તક લખ્યું, મારી 13 પ્રાર્થના, કોણે લખ્યું? નવસારીના ઉપકારી યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજ. અને અમારા સૌના ઉપકારી, અમારા બંનેના દીક્ષાદાતા પરમ ગુરુદેવ વૈરાગ્ય દેશના દક્ષ હેમચંદ્ર સુરી મહારાજ. જય વીરાજ, ભગવાનનો જય થાય. કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય એટલે પહેલા શું કરવામાં આવે? મંગળ. મંગળ વગર ક્યારેય તમે જ્ઞાન પૂજા કરી શું કર્યું? મંગળ. તમે ગુરુ પૂજન કરીએ શું કર્યું? મંગળ. તમે સંઘને વધામણા કર્યા એને શું કહેવાય? મંગળ. ગ્રંથને પૂરો કરવો હોય તો પણ શું કરવું પડે? મંગળ. હે વિતરાગ પરમાત્મા, તમારો જય થાવ. અહીંયા વિતરાગ શબ્દ શા માટે મૂક્યો એની વાત હું તમને આવતીકાલે કરીશ. એ પહેલા આ ગ્રંથના મૂળમાં જઈએ તો એક ત્રિપદી, જેમણે અષાઢ સુદ 6ના ચવન કલ્યાણક થયું, ચૈત્ર સુદ 13ના જેમનો જન્મ કલ્યાણક થયું, કાર્તકવદ 10મના દિવસે જેનું દીક્ષા કલ્યાણક થયું, અને વૈશાખ સુદ 10મના જેમને શું મળ્યું? કેવળ જ્ઞાન. એ પરમાત્માએ 11મના દિવસે સંઘની શાસનની સ્થાપના કરી, આ દ્વાદશાંગીની રચના કરી, ભગવાને અર્થથી કરી, ગણધરોએ સૂત્રથી કરી. દ્વાદશાંગીના નામ કોઈને આવડે ખરા? બોલશો અનિશભાઈ? આચારાંગ સુઈડાંગ ઠાણાંગ સમવાયંગ ભગવતી જ્ઞાતા ઉપાસક અંતગઢ અનુત્તર ઉપાધિક પ્રશ્ન વ્યાકરણ વિપાક સૂત્રની દ્રષ્ટિ વાત. સાહેબ, 11ની ટીમના નામ પૂછો આઈપીએલના તો બોલીશ. આઈપીએલની ટીમના નામ તમને કામ નથી લાગવાના. એ બધા કરોડો અરબો રૂપિયા એ લોકો કમાઈને જવાના, તમને હું મળવાનું? કુછ નહીં. 11 ગણધર થયા. એ 11 ગણધરે 9 દ્વાદશાંગીની રચના કરી. એ દ્વાદશાંગીમાંથી આગળ જતા કર્ણોપકર્ણે દ્વાદશાંગી સચવાતી હતી. જેમ વર્ષો થયા સ્મૃતિ ઘટતી ગઈ, દુષ્કાળો પડતા ગયા. આથી 1500-2000 વર્ષ પહેલા 12-12 વર્ષના દુકાળ પડતા. દુકાળની અંદર સાધુઓને ગોચરી નથી મળતી. ગોચરી ના મળે તો સાધુની સ્મૃતિ ક્યાંથી રહે? અને સાધુની સ્મૃતિ ના રહીએ તો આ ગ્રંથો પણ ભૂલાઈ જાય. જે રાત પડે સ્વાધ્યાય કરીને ગ્રંથોને સાચવ્યા હતા, એ ગ્રંથો વિસરાઈ ન જાય એટલા માટે આજથી લગભગ 1500 વર્ષ પહેલા 500 આચાર્ય ક્યાં ભેગા થયા? વલભીપુર ની અંદર. જાઉં છો ને પાલીતાણા? વચ્ચે આવે છે વલભીપુર, ગાડી ઉભી રહે છે. હા, પેટ્રોલ પૂરવા. એક ગાડીનું પેટ્રોલ અને પેટનું પેટ્રોલ. જરા દેરાસરમાં જાઓ, હાઈવે ટચ જીના લઈને ભોયરાની અંદર આખું વલભીની એ વાંચનાનું દ્રશ્ય કંડારવામાં આવ્યું છે. 500 આચાર્યની મૂર્તિ મૂકવામાં આવી છે. આ 500 આચાર્ય બેસીને નિર્ણય કર્યો, ફરીથી આપણા ગ્રંથોને સજાવ્યા સમાર્યા, અને એ વખતથી નક્કી થયું હવેની સ્મૃતિ ઘટતી જાય છે માટે ગ્રંથોને શું કરવાનું? લખવાનું ચાલુ. તાળપત્ર પર ગ્રંથો લખવાના શરૂ થયા. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદની અંદર આજે પણ હજારો તાળપત્ર ગ્રંથો સચવાયા છે. છેલ્લા 800 વર્ષની અંદર આપણા દેશની અંદર રાજ કરવા માટે આવેલા વિધર્મીઓ, એમણે આપણા હજારો ગ્રંથો બાળી વાળી જોડીને સાફ કરી નાખ્યા.